खेलो इंडिया रमे गुजरात की मोटी मोटी जाहरातो थाय छे, परंतु कहवाता मेट्रो शहर अमदावाद में मोटा उपाड़े 28 करोड़ रुपयाना खर्चे स्पोर्ट्स कॉम्प्लेक्स तो बनावी दीधु, परंतु नवा नक्कोर स्पोर्ट्स संकुल खाय छे धूल। दोढ़ वर्ष थी लाग्या छे अलीगढ़ी ताळा। संकुल ने लागी गया छे अलीगढ़ी ताळा। કોઈ પ્રવેશે નહીં એટલે લગાડી દેવાયા છે પતરા। જાણવણીના અભાવે કરોડો રૂપિયાના ખર્ચે લાગેલી લાઇટ્સ તૂટી ગઈ છે, અમુક બંધ હાલતમાં છે। અંદરના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે, કોર્ટ અને ગાર્ડન સુકાઈ ગયું છે। લાખો રૂપિયાના સાધનો અને કોર્ટ પડ્યા પડ્યા ધૂળમાં મળી રહ્યા છે। જનતાના 28 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદમાં સાબરમતીના પૂર્વ કિનારે શાહપુર વિસ્તારમાં બનેલા નવા નકોર સ્પોર્ટ્સ સંકુલની કંઈક આવી દુર્દશા છે। અમદાવાદ શહેરના યુવાનો રમત ગમત રમી શકે તે માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ છેડે શાહપુર અને પાલડીમાં બે રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક બનાવવામાં આવ્યા છે। દોઢ વર્ષ જેટલો સમય વીત્યા બાદ સંકુલને ખોલવાનું ચોઘડિયું ન નીકળતા આ સંકુલ હાલ તો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। પાર્કનું ઉદઘાટન ન કરાતા તે બંધ હાલતમાં છે। અહીં લાખો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી સુવિધાઓ ધૂળમાં મળી રહી છે। સંકુલ દોઢ વર્ષથી બંધ હોવા છતાં તે તરફ તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે, જેને લઈને રમત પ્રેમીઓમાં રોષ છે। तो ये शुरू हो जाए तो हम लोग भी कभी आते हैं, बहुत सारे इसके अंदर जो भी बास्केटबॉल या फुटबॉल का जो भी कोर्ट है, तो हम लोग भी अपने हेल्दी रखने के लिए अगर फुटबॉल वगैरह खेलते हैं तो अपने को पैसा पेड करके जाना पड़ता है कहीं उसका। पर इधर अगर ऑलरेडी है एंड सब मेंटेन हो रहा है, गवर्नमेंट मेंटेनेंस के खर्चे दे रही है, फिर भी ऑपरेट नहीं हो रहा है, तो इट्स लाइक अ वेस्ट ऑफ मनी और हम लोग को भी दिक्कत हो रही है। नुकसान बस यही हो रहा है कि एक स्पोर्ट्स कॉम्प्लेक्स जो बहुत पास है, जहाँ पे हम लोग बहुत सारे यंगस्टर्स हैं, यहाँ पे बहुत सारे कॉलेजेस हैं, जैसे फॉर एग्जाम्पल NID है, NHL कॉलेज है, काफ़ी कॉलेजेस आजू बाजू हैं यहाँ पर। अगर ये खुल जाएगा तो इट विल रियली हेल्प अस टू यू नो वी कैन कम हियर एंड प्ले एंड यूज द प्ले ग्राउंड एंड अगर ये हम लोग थोड़ा सा अगर ये जो कॉम्प्लेक्स है, जैसे इसमें बास्केटबॉल है, क्रिकेट फील्ड है, बहुत सारे चीज़ें हैं जो हम लोग रेगुलरली यूज़ कर सकते हैं, राइट। स्विमिंग पूल भी आई थिंक आगे, विच इज़ वेरी वेरी गुड थिंग। सो अगर ये चालू हो जाएगा इट विल रियली हेल्प आर यंगस्टर्स टू स्टे फिट। આ અંગે મ્યુનિસિપાલિટીના પદાધિકારીઓ એવો રાગ આલાપી રહ્યા છે કે આ સ્પોર્ટ્સ પાર્કનું સંચાલન અને જાળવણી કોણ કરશે તે હજી નક્કી થયું નથી, માટે તે બંધ છે। જો કોઈ સંકુલ કે ઇમારત એક વર્ષથી વધુ સમય સુધી ઉપયોગમાં લીધા વગર બંધ રહે તો ત્યાંના લોખંડને કાટ લાગી જશે, સિમેન્ટી દિવાલો અને ફ્લોરિંગમાં તિરાડો પડી જવી વગેરે થાય છે। તેવામાં દોઢેક વર્ષથી બંધ આ સંકુલમાં રમતગમતના સાધનોને કાટ લાગવો, જાળી સડી જવી, ઘાસના કોટ બગડી જવા, સાધનો તૂટી જવા, ગ્રાઉન્ડ પરના વિવિધ રંગો ઉખડી જવા વગેરે જેવી માઠી અસરો પહોંચી રહી છે। શહેરમાં રમતગમત સાથે જોડાયેલા અનેક ખેલાડીઓ જો આ સ્પોર્ટ્સ સંકુલ શરૂ થઈ જાય તો પોતાનો અભ્યાસ કરી શકે છે। હાલમાં બંધ હોવાથી તેઓને વધુ નાણાં ચૂકવી ખાનગી સંસ્થાઓમાં રમવા જવું પડે છે। શહેરીજનો પાસેથી ઉઘરાવેલી વેરાની રકમમાંથી તૈયાર થયેલી જાહેર સુવિધા લોકોને અર્પણ કરાયા વગર જ વેડફાઈ રહી છે। બીજી તરફ ગુજરાતમાં ઓલિમ્પિક રમાડવાની વાતો થઈ રહી છે, પણ દોઢ વર્ષથી બંધ સંકુલ ખોલવાનો સમય નથી, ત્યારે ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીઓને આંટો તેવી સ્થિતિ ઊભી થઈ છે। સાબરમતી નદીના પૂર્વ કિનારે શાહપુર વિસ્તારમાં એક એવું કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે કે જેને રમત ગમતનું કોમ્પ્લેક્સ કહી શકાય। આ પ્રકારનું જે કોમ્પ્લેક્સ છે છેલ્લા દોઢ વર્ષથી તૈયાર કરવામાં આવ્યું છે અને તેને તૈયાર કરવા માટે 28 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ દોઢ વર્ષથી આ જે કોમ્પ્લેક્સ છે તે માત્ર ને માત્ર બંધ હાલતમાં જોવા મળે છે। કોઈ પણ યંગસ્ટર્સ જ્યારે અહીંથી પસાર થાય ત્યારે પૂછે છે કે આ કોમ્પ્લેક્સ ક્યારે શરૂ થશે, પરંતુ તેનો જવાબ કોઈ નથી મળતો। અંદર જેટલા બી સફાઈ કર્મચારીઓ છે તેઓ રોજે રોજ સફાઈ કરે છે, પરંતુ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે જે મેઇન એન્ટ્રન્સ છે ત્યાં પતરા મારી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ વ્યક્તિ કૂદીને પેલી બાજુ જઈ ન શકે। કેટલાક લોકો છે કે જેઓ નેશનલ પ્લેયર્સ છે તો તેમને પરમિશન સાથે ખાસ કરીને જે તે સ્થળ જે તે ઇક્વિપમેન્ટ્સ છે તેનો ઉપયોગ કરવા દેવામાં આવે છે, પરંતુ અત્યારે બંધ હાલતમાં જે કોમ્પ્લેક્સ છે તેની હાલત આપ જોઈ શકો છો। આપ જોઈ શકો છો જમણી બાજુ જે લાઇટ છે તે લાઇટ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। એટલું જ નહીં, આ કોમ્પ્લેક્સની અંદરની જો
શરૂઆત કરવામાં આવી તો ઘણા બધા લોકોની એવી ફરિયાદ છે કે રમતગમતના સાધનોને હવે કાટ લાગી ગયો છે. એટલું નહીં, ઓફ ધ રેકોર્ડ ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું છે કે ગ્રાઉન્ડ પર વિવિધ રંગો પણ ઉખડી ગયા છે, ઘાસના કોટ પણ બગડી ગયા છે અને ખાસ કરીને જે નેટ છે તે પણ સડી ગઈ છે. તો આ પ્રકારના તમામ જે લોકો છે તેઓ ઇક્વિપમેન્ટ્સ છે તે વાપરી નથી શકતા. 1.5 કરોડના ખર્ચે જે પ્રકારે અહીં તમામ પ્રકારની ઇક્વિપમેન્ટ્સ છે તે રાખવામાં આવ્યા, 28 કરોડ કુલ ખર્ચ કરવામાં આવ્યો, છતાં પણ અહીં જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદીઓ અને ગુજરાતવાસીઓ છે કોમ્પ્લેક્સનો ઉપયોગ નથી કરી શકતા. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી.